દાદા વાળાનું એક સરસ મજાનો પત્ર આજે મને એમ થયું કે મારે બહેનો વચ્ચે હું અને પહેલી જ વખત આ વાંચી રહ્યો છું આપની વચ્ચે. એક સ્ત્રી માટે પુરુષ શું હોઈ શકે? કારણ કે આપણા દેશમાં સ્ત્રી આગળ છે અને સ્ત્રી હવે કંઈ એવી અબળા રહી નથી. એક સમય હતો કે આપણા દાદીમાએ ચાર ઘરની દિવાલો વચ્ચે જીવન પૂરું કર્યું, પાણી ભરવામાં અડધી જિંદગી વહી ગઈ આપણા દાદીમાએ. હવે તો ઘરે ઘરે નળ છે, વોશિંગ મશીન છે. એક આખી પેઢી કે જેણે તપ કર્યું ને એટલે આપણે એસી અત્યારે બેઠા છીએ. એક તાલી તો બનતી છે આપણા વડીલો માટે. ગુણવંતભાઈએ કીધું કે ડિવોર્સ ન થવા જોઈએ. કલાકાર તરીકે અમારી ફરજ શું છે? કારણ કે અત્યારે એવા એવા કાર્યક્રમો આપવામાં આવે છે કે એમાં એક દાદીમાં હોય એ ભરચક દારૂ પીને ખેલ કરતા હોય. મને એક કુટુંબ તો બતાવો તમારી આજુબાજુમાં રાજકોટમાં જેના દાદીમાં દારૂ પીને ડમ્બર થઈને બેઠા હોય. આવું ક્યાંય આખા ભારતમાં ફરી આવવાનું કોઈ પણ રાજ્યમાંથી? તો સાહેબ આ ડાયરો છે એ પરિવારને જીવતા શીખવાડે છે, પરિવારને જોડતા શીખવાડે. અમારા હાસ્ય દરબારનો એક એક માત્ર કે 20 વર્ષની દીકરી રાત્રે 2 વાગે સાંઈરામ દવેને સાંભળતી હોય, માયાભાઈને સાંભળતી હોય, ગુણવંતને સાંભળતી હોય કે ભીખુદાનભાઈને કે શાહબુદ્દીન સાહેબ કોઈને પણ સાંભળતી હોય અને કદાચ બાપ જાગી જાય, મા જાગી જાય તો શું કરે અત્યારે? એટલે એમ કહે કે હું સાંઈરામ દવેનો વિડીયો જોઉં છું. તો એ માને અને બાપને બેને અહીં ધરપત હોય કે મારી દીકરીને આમાંથી સારી વાત મળશે. તો બસ આ ભરોસા માટેના 26 વર્ષના ઉજાગરા છે અમારા અને તમારા આશીર્વાદ. બાકી તો નબળું તો બોલવાવાળા અને વાયરલ થવાવાળા ઘણા જ, પણ કેવા શોમાં તમારે લઈ જવા તમારા બાળકોને શું બતાડવું એ ઘટના છે. ત્યારે પુરુષ વિશેની બહુ ઓછી વાત થઈ છે અને આજે આટલી મહિલાઓ બેઠી છે એટલે આ પહેલી વખત કે એક એક સ્ત્રી માટે પુરુષ શું હોઈ શકે? તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ, હાથમાં દર મહિને આવી જતી ઘર ખર્ચની રકમ, તમારા સંતાનોને પિતા સમય કરતા તમારા સંતાનોનો સમય કરતા વહેલા ભરાઈ જતા લોનના હપ્તા, સોલિસિટરની ગિફ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમના પ્રીમિયમ્સ વચ્ચે વહેંચાઈ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ. પિતા પુરુષ શું છે? પિતા, પ્રેમી, પતિ કે દોસ્ત? પુરુષ એક મેઘધનુષ છે જેની પાસે 7 રંગો છે અને 7 રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલાબંધ રંગો ઠાલવતો હોય છે. પુરુષના 7 રંગમાં સલામતી છે, સ્વીકૃતિ છે, સંવેદના છે, સહકાર છે, સમર્પણ છે, સંગાત છે અને સંવાદ. સલામ અડધી રાતે તમને ઘરે મૂકવા આવે એ પુરુષ નથી, પણ જેના સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરુષ છે. મારો ભાઈ ભેગો છે ને, મારો બાપ ભેગો છે ને, અરે ભરોસો જેની ઉપર તમે કર્યો હોય, સાથે હોય એટલે તમને ડર નથી લાગતો. આવો આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીના ઘરમાં પણ સલામતી મહેસૂસ નથી કરતી, જ્યારે ગમતા પુરુષની છાતી વચ્ચે પોતાની જાતને સૌથી વધારે સલામતી મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જિંદગી સલામતી જંગતી રહે છે અને પુરુષ લાગણીઓથી લઈ અને લગ્ન સુધીની બધી જ સલામતી એને આપતો રહે છે. પોતે ખરીદેલું ઘર કે ઓફિસ સ્ત્રીના નામે કરી દેતી વખતે એને ક્યારેય એવો વિચાર પણ નથી આવતો કે આ દગો કરીને જતી રહેશે. તો સલામત થવામાં નહીં પણ સલામતી આપવામાં એ માનતો હોય છે. પુરુષનો બીજો રંગ છે સ્વીકાર. સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે એના કરતાં પુરુષો માટે કોઈ પણ વાત કે પરિસ્થિતિનો સ્વીકાર કરવો વધારે સહેલો હોય છે. પત્ની પતિની નાની નાની બાબતને ગાય વગાડીને મોટી કરી શકે છે, પણ પત્નીની નથી ગમતી વાતોને એ પોતાની છાતીમાંથી ક્યારેય બહાર નીકળવા નથી દેતો. આ મારી વાત તમારા હૃદય સુધી પહોંચતી હોય તો જ તાળી પાડજો, આમાં ફરજિયાત નથી તાળી પાડવી તમારા માટે. કશું પણ બદલી નાખવાના વિચારોને અમલમાં મૂકવા કરતાં તેને સ્વીકારી લેવાનો રસ્તો હંમેશા સહેલો લાગે છે. પુરુષનો ત્રીજો રંગ છે સહકાર. આ સૌથી મોટો ગુણ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ને ત્યારે પીછેહઠ કરતી હોય છે, પરંતુ પુરુષ આવું કરતો નથી. બીજા પુરુષને મદદ કરવાની વાત આવે ત્યારે પાછળ હટી જતો નથી, એ સહકારમાં માને છે. ચોથો રંગ છે સંવેદના. એની પાસે ભરપૂર સંવેદનાઓ હોય છે. સવાલ એટલો જ છે કે રડીને, કકળાટ કરીને, ટોન્ટ મારીને એને વ્યક્ત નથી કરતો. દિવાલ પર વીંટળાયેલી વેલની માફક આ સંવેદનાઓને આખી જિંદગી એની છાતી સાથે વીંટળાયેલી રહે છે અને કોઈની પણ જાણ બહાર પુરુષ એને લીલીછમ રાખવાનો પ્રયત્ન કરે છે. એનો પાંચમો રંગ છે સમર્પણ. આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્ત્રીઓ સૌથી વધારે સમર્પિત હોય છે. આ વાત સાચી જ છે, પણ એનો અર્થ એ નથી કે પુરુષો સમર્પિત નથી. સ્ત્રીના કમિટમેન્ટ કરતાં પુરુષનું કમિટમેન્ટ વધારે પાક્કું અને ઘાટું હોય છે. આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે આવું સ્ત્રી અનેક વાર કહેતી હોય છે, પુરુષ આવું બોલતો નથી. એ વિના બોલે જવાબદારીઓ નિભાવતો રહે છે. અને પુરુષનો સૌથી મહત્વનો રંગ છે સંવાદ અને સંગાત. સડી ગયેલા સંબંધમાં શ્રદ્ધા રાખીને છેલ્લે સુધી સંગાત જાળવી રાખે છે.
સ્ત્રી અબોલા લઈ શકે છે પણ પુરુષ માટે અબોલા સહેલા નથી હોતા એ જોયું છે કે પુરુષ ખીજાણો હોય એ 24 કલાકમાં પાછો હવે હાલને હવે પછી જમવાનું હોય બનાવને તું હવે સેવ ટમેટાનું કે હું નહીં ખીજાવું આવું તો બન્યું જ છે ને આપણા ઘરમાં આપણા જીવનમાં બન્યું છે હું તો અમે આટલા જ પુરુષો છીએ બે ત્રણ આમાં બિચારા આવું પ્રજાતિ લુપ્ત થતી જાય છે અત્યારે અમારી આ ઓડિટોરિયમ પૂરતી આ કંઈ નથી એકલા બેઠા હોય ગુણુભાઈ તો અમને એમ લાગે કે એક તો છે અમારે નાચું વતી પણ અટાણે એટલે બધા વતી હું કહી રહ્યો છું આ પુરુષનો સૌથી મહત્વનો રંગ છે સંવાદ પુરુષ માટે અબોલા સહેલા નથી હોતા એનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એના માટે શ્વાસ જેટલો જરૂરી થઈ જતો હોય છે ગુસ્સો આવે ક્યારેક એને સંબંધમાંથી ફાયદો લઈ લીધા બાદ પોતાનો ઉપયોગ થયો છે આવું ગાય વગાડીને ચીસો પાડનારી સ્ત્રીઓ સામે એક પણ પુરુષે પોતે જાણે અજાણે સીડી બન્યાની ફરિયાદ ન કરી કારણ કે પોતે લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ત્રેવડ મોટાભાગના પુરુષોમાં હોય છે પોતે કરેલા સમાધાનોને ગાય વગાડીને કહેવાનું ને માફક આવતું નથી પુરુષ ખુલ્લેઆમ રડી શકતો નથી શયનેશું રંભા ભોજનેશું માતા જેવો કોઈ શ્લોક પુરુષો માટે બન્યો નથી એટલું જ બાકી તો એના હિસ્સાનો રોલ નિભાવતા હાંફી જતો હોય છે તમારી જેમ જ એને ઘરમાં વાસણ માંજવાના હોતા નથી રસોઈ બનાવવાની હોતી નથી પણ એને ઓફિસે જવાનું હોય છે ઢગલા બંધ વાવાઝોડાઓ સામે અડીખમ ઊભા રહેવાનું હોય છે અને ઓફિસમાં ધંધામાં રમાતા રાજકારણની સુનામીઓ વચ્ચે ભીના થયા વગર ઘરે ભાજુ નરવું આવવાનું હોય છે કમર કે પગના દુખાવાની ફરિયાદે વારે વારે કરતો નથી હા ક્યારેક કોક વળી સિગરેટના એકાદ કશ સાથે ક્યાંક થોડુંક બોલી લે છે આડાઅવળું પણ દોસ્તો એની વાતોમાં એના કેન્દ્ર સ્થાનોમાં પત્ની કે સાસુ કે સસરા કે સાળો હોતા નથી એની પણ પોતાની ઈચ્છાઓ હોય છે એની આંખો પણ સપના જુએ છે કે આ બધું હું શું કામ વેંઢારું એવો સવાલ એને પણ થતો હોય છે પણ એ ચૂપ છે સપનાઓ શોપિંગ મોલમાં વેચાતા મળતા નથી અને ઈચ્છાઓની ક્યાંય દુકાનો હોતી નથી એવું જાણતો હોવા છતાં ગજવામાં એ તમારા સપનાઓ અને ઈચ્છાઓનું લાંબુ લિસ્ટ લઈને આખો દિવસ ફરતો રહે છે છેલ્લે ઈશ્વરે એનું સર્જન કર્યું ત્યારે દુનિયાભરની હિંમત એની અંદર ઠાંસી ઠાંસીને ભરી દીધી છે એવું નથી અંધારાનો ડર એને પણ લાગતો હોય છે અને તો એ તમારો હાથ પકડી અને હિંમતથી કહે છે કે ડરતી નહીં હું છું ને આ હું છું ને કોઈ પણ સ્ત્રી માટે એનો ભાઈ એનો બાપ એનો પતિ એનો પ્રેમી હું છું ને આટલું શબ્દ છે ને એ સૌથી મોટા મોટી સલામતી છે મારા જીવનમાં કોઈ છે સંજોગોથી એ ડરી નથી જતો મુશ્કેલીઓની સામે એને પણ ફફડાટ થતો હોય છે તોય નિર્ણયો લેવાની જવાબદારીમાંથી મુક્ત થયા વિના તંગ દોરડા પર ચાલતો રહે છે એ ગજબ છે પોતાની છાતીમાં મેઘધનુષ લઈને ફરતા પુરુષને સમજવાનું અઘરું તો છે જ પણ તેના રંગોનો સ્વીકાર પણ કરવો મુશ્કેલ છે મેઘધનુષ દેખાય એના માટે માપસરનો વરસાદ જોઈએ સ્ત્રીઓએ આ એક જ વાત સમજવાની જરૂર છે એશા દાદાવાળા સુરતની કવિયત્રી છે અને આ માપસરનો વરસાદ જે સ્ત્રીને આવડે છે ને એને કોઈથી દરવાજા કોર્ટના ખખડાવવા નથી પડતા એને પતિ વચ્ચે ઝીણા મોટા ઝઘડા દાંપત્ય જીવનની નિશાની છે નાના મોટા ઝઘડા થવા જોઈએ પણ ઝઘડા શેરી સુધી ન પૂગવા જોઈએ આખી સોસાયટી છોડાવવા આવે તમને અને 108 બોલાવવી પડે એવા ઝઘડા લોકસાહિત્યકારોએ નથી કીધા એમ ધબ ધબાટી બોલાવવાની નથી ભાઈલા નાના નાના ઝઘડા થાય એ તો ક્યાં પણ ઠામડા હોય ખખડે જ ને 20 વર્ષ તમે સાથે રહ્યાઓ 25 વર્ષ સાથે રહ્યાઓ 35 વર્ષનો સંસાર હોય સ્વાભાવિક છે કે બને ઘટનાઓ બને પણ એમાં આપણે તો આ દાંપત્ય જીવન આપણું શ્રેષ્ઠ જીવન છે સાહેબ અને ભારતની પરંપરામાં